नमस्कार वाहला विद्यार्थी मित्रों, आज आपणे धोरण 4 ना गुजराती विषयनी सामायिक मूल्यांकन कसोटी 8 એટલે કે એકમ કસોટી 8 ના સંપૂર્ણ પ્રશ્નપત્રનું સોલ્યુશન સાથે અભ્યાસ કરીશું। જોઈએ પ્રશ્ન નંબર 1। નીચે આપેલા પ્રશ્નોના જવાબ વિચારીને લખો જેના કુલ 5 માર્ક્સ છે। પહેલું, ફકીરે કઈ ટેવના આધારે ઊંટનું વર્ણન કર્યું? જવાબ, ફકીરે પોતાની અવલોકન કરવાની ટેવના આધારે ઊંટનું વર્ણન કર્યું। બીજું, બાળ નરેન્દ્રની માતાનું નામ શું હતું? જવાબ, બાળ નરેન્દ્રની માતાનું નામ ભુવનેશ્વરી હતું। ત્રીજું, બની ઠનીને બેસીએ એટલે શું? જવાબ, બની ઠનીને બેસીએ એટલે સૈનિકનો વેશ પહેરીને વ્યવસ્થિત રીતે તૈયાર થઈને બેસી જઈએ। ત્રીજું, ઝાડની ડાળી પર બેસીને વાદળીએ શું કર્યું? જવાબ, ઝાડની ડાળી પર બેસીને વાદળી ઝરમર ઝરમર વરસી। પાંચમું, હરિ અને અર્જણને શાનો શોખ હતો? જવાબ, હરિ અને અર્જણને શિકારનો શોખ હતો। પ્રશ્ન નંબર 2। નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો જેના કુલ 6 માર્ક્સ છે। પહેલું, બંદૂકની ગોળી નિશાન ચૂકી ગઈ પછી સિંહે શું કર્યું? ઉત્તર, બંદૂકની ગોળી નિશાન ચૂકી ગઈ પણ બંદૂકના અવાજથી સિંહ સાબતો થઈ ગયો। એણે આમ તેમ નજર ફેરવી, માચડા પર બેઠેલા માણસોને જોઈ એની આંખ ફાટી, એ ગર્જનાઓ કરતો અને છલાંગો ભરતો માચડા સુધી ઘસી આવ્યો। કોઈ ઝાડને ખંખેરતો હોય એમ તે માચડાને હલાવા માંડ્યો। બીજું, બિરબલે અકબર બાદશાહને સાથી મૂર્ખ કહ્યા? ઉત્તર, બિરબલે અકબર બાદશાહને મૂર્ખ કહ્યા કારણ કે અકબરે રાજકાજના અને બીજા અનેક સારા કામો પડતા મૂકી મૂર્ખના સરદારો શોધી દરબારમાં લાવવાનો બિરબલને હુકમ કર્યો। બીજું, વેપારી ગુસ્સે શા માટે થયો? ઉત્તર, ફકીરનો જવાબ સાંભળી વેપારીને થયું કે નક્કી આ ફકીરે મારા ઊંટને જોયું તો છે પણ એના ઉપર માલની લાલચે તે મને બતાવવા માંગતો નથી, તેથી વેપારી ગુસ્સે થયો। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 3। તો અહીં એવું કહ્યું છે કે નીચેની વાર્તામાં લીટી દોરેલા શબ્દો છે ને આડાઅવળા થઈ ગયા છે, તો યોગ્ય જગ્યાએ યોગ્ય શબ્દ મૂકી અને વાર્તાને સાચી બનાવવાની છે અને નીચે આપેલી જગ્યામાં વાર્તાને ફરીવાર લખવાની છે। તો બાળમિત્રો, આપણે જવાબ જોઈએ। જો એક મોટું જંગલ હતું, એના મોટા મોટા પહાડ, અહીંયા જે ગ્રીન અક્ષરમાં જે અક્ષરો લખેલા છે તે તેના સાચા જવાબ છે। દૂર નજર કરો તો તમને દેખાય કાળા કાળા મેદાન। આ જંગલમાં એક શિકારી રહે, એક દિવસ તેણે પંખીઓને પકડવા ઝાડ પાથરી, પંખી દાણા ચણવા નીચે આવ્યા, પંખીઓના પગ ઝાડમાં ફસાયા, પંખીઓ એક સાથે ઉડ્યા ફર, દૂર એક ઝાડ પર જઈને બેઠા, ત્યાં એક ઉંદર રહે, તેણે પંખીઓને મદદ કરી, તેણે ઝાડમાં દાંત ચલાવ્યા, કટ કટ કટ, ઝાડ તૂટી ગઈ, પંખીઓ તો રાજી રાજી, ઉંદરભાઈનો આભાર માની અને ઉડી ગયા આકાશે। ચાલો બાળ મિત્રો, ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 4। નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો જેના કુલ 5 માર્ક્સ છે। પહેલું, અકબરે ખાલી જગ્યાની 6 મૂર્ખાઓ શોધીને હાજર કરવાનો હુકમ કર્યો, તો જવાબ આવશે બિરબલ। બીજું, બંદૂકના અવાજ પછી સિંહ ખાલી જગ્યા થઈ ગયો, તો જવાબ આવશે સાબદુ। ત્રીજું, હનુમાન દાદાને ખાલી જગ્યા બહુ ભાવે, તો ઉત્તર આવશે કેળા। ચોથું, ફકીર ખાલી જગ્યામાંથી પસાર થતા હતા, તો જવાબ છે વનવગડામાંથી। પાંચમું, છોડના પાંદડા ખાલી જગ્યા ખાઈ ગઈ, તો ઉત્તર આવશે બકરી। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 5। સમાનાર્થી શબ્દ લખો, એમાં પહેલું છે જંગલનું સમાનાર્થી થશે વન અથવા તો અરણ્ય, બીજું છે બળવાન જેનું સમાનાર્થી થશે તાકાતવાન, અને ત્રીજું છે સાચું જેનું સમાનાર્થી થશે સત્ય। ત્યાર પછી જોઈએ બીજું વિરોધી શબ્દ લખો, જેમાં નબળુંનું વિરોધી થશે સબળું અને અજવાળુંનું વિરોધી થશે અંધારું। તો બાળમિત્રો, આ વિડીયોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર। ફરી મળીશું એક નવા વિડીયો સાથે।